हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आपणे अभ्यास करी रह्या हता धोरण 11 साइंसनी अंदर प्रकरण 2 परमाणुनुं बंधारण। तो आपणे परमाणुना बंधारणनी अंदर पाछळना लेक्चरमां अभ्यास कर्यो एनो थोड़ू झड़पी रिविजन करवा जाइए तो आपणे एवी वात करी गया के भाई परमाणुनो नमूनो एनी अंदर कोण हाइड्रोजन विषयनी वात करी थी बोहर भाई, याद होय तो बोहरे शुं कीधुं हतुं। तो बोहरे घणी बधी वस्तुओ हाइड्रोजन परमाणुने साथे लईने समझाव्युं एने के भाई एक इलेक्ट्रॉन धरावती स्पीसीजनी अंदर वात करी हती भाई परमाणुनी कक्षा ने परमाणुनी अंदर रहेली पर इलेक्ट्रॉननी भ्रमण करवानी कक्षा, तेनी ऊर्जा केम गोतवी, तेनी त्रिज्या केम गोतवी। पछी वस्तु वात करी हती के भाई सौथी आ बधा परमाणु माटे लागू पड़े विद्यार्थी मित्रों के भाई परमाणुनी केन्द्रनी सौथी नजीक रहेली कक्षानी ऊर्जा सौथी ओछी एटले के बहु ऋण होय। केन्द्रथी जेम जेम कक्षा दूर जती जाय एटले मुख्य क्वांटममां वधतो जाय, मीनिंग कक्षानी संख्या वधती जाय। चकडू एक एटले वर्तुळ एक, वर्तुळ बे एटले कक्षा एक, कक्षा बे, कक्षा त्रण, कक्षा चार, कक्षा पांच, एटले कहेवानो मीनिंग बाह्यतम एटले कक्षाओ छे ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે કક્ષા મુખ્ય ક્વોન્ટમમાં શક્તિ સ્તર વધતો જાય તેમ તેમ તેની ઉર્જા પણ શું થાય વધતી જાય, કહેવાનો મિનિંગ। અને મેક્સિમમ જ્યારે ઈ બરાબર એટલે ઉર્જા ઝીરો ક્યારે થાય એનો મિનિંગ, કહેવાનો મિનિંગ ઈ મેક્સિમમ ઓલી જો વધુ ઋણ હોય એટલે ઝીરો એટલે સૌથી મેક્સિમમ ઉર્જા ક્યારે થશે, જ્યારે ઇન્ફિનિટીમી કક્ષા હોય। કક્ષાની સંખ્યા કહેવાય એટલે ઇન્ફિનિટ અનંત અંતરની કક્ષા હોય ત્યાં જો ઇલેક્ટ્રોન પહોંચે ત્યારે ઉર્જા શું થઈ જાય બાળકો એની ઝીરો થઈ જાય છે। તો આ વાત કરી હતી આપણે પાછળના લેક્ચરોમાં। તો હવે પછીના લેક્ચરમાં આપણે અભ્યાસ કરવાનો છે જે હાઇડ્રોજ એક ટોપિક થોડા કટ થઈ ગયા છે આપણા સિલેબસના આધીન, એટલે તમને થોડીક ઓછી સમજણ પડશે પણ જેમ બને વધુ સમજવાનો પ્રયત્ન કરાવડાવીશ। હાઇડ્રોજનના રેખા વર્ણપટની સમજૂતી, હાઇડ્રોજનનો રેખા વર્ણપટ છે એ તમે બુકમાં જોઈ શકો છો, વર્ણપટ લેખિક આપેલું છે જેનો મુદ્દો મેં તમને સમજાવેલો હતો કે ભાઈ જ્યારે ઇલેક્ટ્રોન નીચી શક્તિ સ્તરમાં હોય ઉર્જા મેળવીને ઊંચા ઉર્જી સ્તરમાં જાય એટલે અવશોષણ ઉર્જાનું શું કરે અવશોષણ કરે, તો એ દરમિયાન પણ કાંઈક વિકિરણો ઉત્સર્જિત થતા હોય, ત્યારબાદ ઊંચા શક્તિ સ્તરમાં જાય તો ત્યાં ઉર્જા વપરાઈ જવાની, તો પાછો રિટર્ન આવે તો ઉર્જાનું શું કરે ઉત્સર્જન કરે, જે ઉર્જાનું ઉત્સર્જન કરે એ દરમિયાન શું છૂટા પડે વિકિરણ છૂટા પડે, તો એ વિકિરણને દૃશ્યમાન વિસ્તારમાં હોય એટલે તમે જુઓ તો ત્યાં તમને કંઈક રંગ દેખાય। આ તમે બુકમાં આપેલું છે ટોપિક જોઈ લેજો, હાઇડ્રોજન વર્ણપટ લેખિકા લખેલ છે, હાઇડ્રોજનની વર્ણપટ લેખિકા જેની અંદર કલરવાળો આપણે આની પહેલાં જોયું હતું ખબર, યાદ હોય તો ઓલો તરંગનો આખો આવ વિસ્તાર જોયો તો લાલ રંગ ને FM નું ને એવું કહેવાનું મીનિંગ, એવો વર્ણપટ રચાય એ વર્ણપટની વધુ સમજૂતી મેળવાની છે જો કીધું છે। વિભાગ 2.2 જણાવ્યા પ્રમાણે હાઇડ્રોજન પરમાણુના મળેલા રેખા વર્ણપટને જો તમે આ મુદ્દો જોજો વિભાગ 2.3.3 એમાં હાઇડ્રોજને જ્યારે હાઇડ્રોજનની અંદર ઇલેક્ટ્રોન હતો એ નીચા ઉર્જા સ્તરમાં હોય જ્યારે એની ઉપર ફોટોન આપાત થાય એટલે એને ઉર્જા મળે એટલે ઉર્જાનું અવશોષણ કરે એ દરમિયાન કંઈક વિકિરણો છૂટા પડે અને એ અવશોષણ કરીને ક્યાં જાય ઊંચા શક્તિ સ્તરમાં, ઊંચા શક્તિ સ્તરમાં પહોંચ્યા બાદ પોતાની ઉર્જા શું થવાની ત્યાં ઘટવાની એટલે પાછો રિટર્ન આવશે એટલે નીચા શક્તિ સ્તરમાં આવે એ દરમિયાન પણ ઉર્જાનું શું કરે ઉત્સર્જન કરે, નીચામાંથી ઊંચામાં જાય તો ઉર્જાનું અવશોષણ, ઊંચા શક્તિ સ્તરમાંથી નીચા શક્તિ સ્તરમાં આવે તો ઉર્જાનું ઉત્સર્જન, આ કેવા ફોર્મમાં થાય બાળકો વિકિરણ ફોર્મમાં થાય અને એ વિકિરણ દ્વારા એક વર્ણપટ રચાય, વર્ણપટ એટલે એવો રંગનો પટ રચાય રાઈટ। એ વર્ણપટની સમજૂતી આપણે મેળવવાની છે, કઈ છે બોહરના નમૂનાનો ઉપયોગ કરીને જથ્થાત્મક રીતે સમજાવી શકાય કે અભિધારણા 2 પ્રમાણે જો ઇલેક્ટ્રોન સમજો આ તમને કેટલી વખત શીખવાડેલું એક ને વસ્તુ કહી, જો ઇલેક્ટ્રોન નીચા મુખ્ય ક્વોન્ટમાર્ક, નીચો મુખ્ય ક્વોન્ટમાર્ક એટલે નીચો શક્તિ સ્તર ધરાવતી કક્ષામાંથી ઊંચા મુખ્ય ક્વોન્ટમાર્ક એટલે ઊંચા શક્તિ સ્તર ધરાવતી કક્ષામાં જાય ત્યારે ઉર્જા શું કરે અવશોષણ, આ વસ્તુ શીખવાડી કે ન શીખવાડી મેં આપણે શું વાત થઈ છે, જ્યારે ઇલેક્ટ્રોન N=1 એટલે પહેલી કક્ષામાં હોય ત્યાં ઉર્જા ઓછી હોય એટલે એને નીચો શક્તિ સ્તર બોલાય, હવે ત્યાંથી ઊંચા શક્તિ સ્તર એટલે N=2 જવું હોય એટલે ઊંચો શક્તિ સ્તર છે, એટલે જ્યારે N=1 એટલે મુખ્ય ક્વોન્ટમાર્ક N=1 એટલે કક્ષા નંબર 1 નીચી ઉર્જા સ્તરમાંથી
एन बराबर बे एटले उच्चो शक्ति स्तर बीजी कक्षा में जावु होय तो ऊर्जा नु करवू पड़े अवशोषण अने ऊंचा मुख्य क्वांटम एटले ऊंचा शक्ति स्तर माथी नीचा मुख्य क्वांटम एटले नीचा शक्ति स्तर में आवु होय तो हूँ करवू पड़े ऊर्जा नु उत्सर्जन। आवड़े के नहीं आवड़त वस्तु कि भाई नीची कक्षा में ऊंची कक्षा में जावु होय तो ऊर्जा नु शोषण एटले के अवशोषण अने ऊंचा शक्ति स्तर माथी नीचा शक्ति स्तर में आवु होय तो ऊर्जा नु हूँ करवू पड़े उत्सर्जन करवू पड़े। कारण के नीचा शक्ति स्तर में ऊर्जा ओछी होय अने ऊंचा ऊर्जा स्तर में ऊर्जा केवी होय वधारे होय। समझाय छे के न समझातो हुंदीनु? चलो आगळ टूंकमां शुं कहे छे के इलेक्ट्रॉन ऊंचा कक्षा मांथी नीचा कक्षा में खसे छे त्यारे विकिरण एटले ऊर्जा हूँ थाय छे उत्सर्जित थाय छे। बन्ने कक्षाओं वच्चे ऊर्जा गाळो 2.16 समीकरण दर्शावे छे। आ वस्तु आपणे भणी गया बे कक्षाओं ऊर्जा तफावत। पहली कक्षा होय एन बराबर एक तो नीचेनी कक्षानी ऊर्जा आपणे E1 कीधुं हतुं, याद छे? नी पहेला भणी गया था, बताई दो। जो आ मुद्दो भण्या था याद होय तो जो अहींया भण्या था छे आ वस्तु याद कीधुं हतुं मैं, अहींथी शीखवाड्युं हतुं के भाई बे कक्षाओनी एम बराबर एम कही एन बराबर एक तो ई कक्षा ऊर्जा आपणे E1 कीधुं हतुं याद होय तो। पछी एम कीधुं हतुं एन बराबर बे ऊंचो शक्ति स्तर एनी ऊर्जा आपणे शुं कीधुं हतुं E2। तो आ बे स्तरो वच्चेनो ऊर्जा तफावत शुं कहेता हता? डेल्टा ई बराबर E2 - E1, याद छे? बे स्तरो बे कक्षाओ वच्चेना ऊर्जाना तफावतने डेल्टा ई कीधुं हतुं। केम मळे? तो ऊंचा ऊर्जा स्तरनी ऊर्जा माइनस नीचा ऊर्जा स्तरनी ऊर्जा एटले E2 - E1। आनो अभ्यास करी गया था ने याद होय तो? ईज मुद्दोनो अभ्यास करवानो छे। जो कही छे हवे आपणे एक एक्जाम्पल लईने जोईए। जो आपणे वात करी हती आ एन बराबर एक जेनी ऊर्जा आपणे E1 कीधी, आ बीजो शक्ति स्तर एन बराबर बे जेनी ऊर्जा आपणे E2 कीधी, बराबर छे? आ एन बराबर एटले प्रारंभिक अवस्था, के बोलाय? प्रारंभिक। प्रारंभिक ने इंग्लिश में बोलाय इनिशियल, इनिशियल ने दर्शावाय I वडे। એ જ રીતે E2 એટલે ઈ ફાઇનલ કક્ષા છે, એટલે હવે ઇલેક્ટ્રોન ક્યાંથી જવાનો? અહીંથી લઈને ક્યાં જવાનો? અહીં જવાનો એટલે શરૂઆતની ઇલેક્ટ્રોન શરૂઆતની અવસ્થા તો કે એન બરાબર 1, ઇલેક્ટ્રોનની પૂર્ણ થવાની ઉભુરણ અવસ્થા તો કે એન બરાબર 2। તો એન બરાબર 1 છે ઈ પ્રારંભિક અવસ્થા અને એન બરાબર 2 છે ઈ કેવી અવસ્થા? ફાઇનલ। ફાઇનલ એટલે કે છેલ્લી, છેલ્લી એટલે એને કોના વડે દર્શાવાય? F વડે, બરાબર છે? એટલે આને કઈ રીતના લો? E2 ને તમે શું કહી શકો? EF એટલે આપણે શું લખી શકશો? તમે E2 ને શું કહી શકશો? E2 એટલે બીજા શક્તિ સ્તરની ઉર્જા, એને આપણે શું કહી શકીએ? EF કહી શકીએ। એ જ રીતે પહેલા કક્ષી ઉર્જાને શું બોલાય? EI। શું કામ EI? EI એટલે ઇલેક્ટ્રોનની શરૂઆત કરવાની કક્ષા, તો કે ભાઈ E1, તો E1 ને આપણે શરૂઆતની કક્ષા એટલે આઈ શું કામ લખ્યું? 1 ની જગ્યાએ શું લખ્યું? આઈ એટલે ઇનિશિયલ, ઇનિશિયલ એટલે કે પ્રારંભિક। E2 એટલે ઇલેક્ટ્રોન જાય છે ક્યાં? તો કે બીજી કક્ષામાં, તો બીજી કક્ષાની ઉર્જાને આપણે શું કીધું હતું? E2। E2 ને આપણે શું દેખીએ ભાઈ? ફાઇનલ અવસ્થા, ફાઈનલ સ્ટેટ, ફાઇનલ સ્ટેટને શું બોલાય? F એટલે આપણે E2 ને કોના વડે રિપ્લેસ કરશું? EF વડે રિપ્લેસ કરશું, ખબર પડી કે ન પડી? એટલે આને શું કીધું છે બાળકો, જોવો તો અહીં એટલે એને કીધું છે આમાં કે તફાવત એનર્જીનો તફાવત, ઉર્જાનો તફાવત બે કક્ષા વચ્ચેનો, તો EF એટલે n બરાબર 2 ની ઉર્જા માઇનસ EI એટલે n બરાબર 1 ની ઉર્જા, એટલે કહેવાનો મીનિંગ ફાઇનલ કક્ષાની ઉર્જા માઇનસ શરૂઆતની કક્ષાની ઉર્જા એટલે અંતિમ કક્ષાની ઉર્જા। એટલે ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં ગયો જાય ખબર ન હોય, આ મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ એ પહેલી કક્ષામાં બીજી કક્ષામાં જાય છે, ફોર એક્ઝામ્પલ, બરાબર છે? પણ તમે ભણી ગયા લાયમન શ્રેણી, બામર શ્રેણી, જેમાં ઇલેક્ટ્રોન તો ક્યાંનો ક્યાંય સંક્રાંતિ પામી શકે, ઇલેક્ટ્રોન તો ઇન્ફિનિટી કક્ષા સુધી જઈ શકે ને। એટલે કહેવાનો મીનિંગ શું છે ભાઈ? શરૂઆત ક્યાંથી કરે છે ઇલેક્ટ્રોન? તેની ઉર્જા, અને પૂરો ક્યાં કરે છે? તેની ઉર્જા, પૂરો એટલે ફાઇનલ। એટલે આનો તફાવત કેમ મળે? તો ફાઇનલ અવસ્થા, ફાઇનલ કક્ષાની ઉર્જા
એટલે ઈ એફ માઇનસ શરૂઆતની કક્ષાની ઊર્જા એટલે કે ઈ આઈ, જેને તમે સમીકરણ આપણે દર્શાવી શકો. આનો અભ્યાસ થોડી વાર રન કરીએ, તમને યાદ છે ડેલ્ટા ઈ વાળું મેં જે તાર્યું છે આ રીતે હાલીએ આપણે. જો બાળકો આપણે આવું શીખી ગયા હતા કે ડેલ્ટા ઈ બરાબર ઈ ટુ માઇનસ ઈ વન, રાઈટ? કે ભાઈ પહેલી કક્ષાની ઉર્જા અને બીજી કક્ષાની ઉર્જા તફાવત કેમ મળે? વધુ કક્ષાની ઉર્જા એટલે ઊંચી કક્ષા ઉર્જા એટલે ઈ ટુ માઇનસ નીચી કક્ષા ઉર્જા એટલે ઈ વન. અહીંયા આપણે વાત કરી ઇલેક્ટ્રોન તો શરૂઆત કરે, એને હું કીધું હતું આપણે ઇનિશિયલ કક્ષાની ઉર્જા એટલે ઈ આઈ, એટલે ઈ વનને કોના વડે રિપ્લેસ કરશું? ઈ આઈ વડે. અને ઈ ટુને કોના વડે રિપ્લેસ કરશું? ઈ એફ વડે. બે એક જ છે બાળકો. અને મેં લીધું છે કે હવેથી આપણે ઈ ટુ નું કહેવું, આપણને ખબર થોડી જ બાળકો કે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં બીજી કક્ષામાં જાય, એવું બને ને ભાઈ? પહેલીમાં ત્રીજીમાં જાય, પહેલીમાં ચોથીમાં જાય, પહેલીમાં પાંચમીમાં જાય, પહેલીમાં છઠ્ઠીમાં જાય, પહેલામાં સાતમીમાં જાય, પહેલામાં ઇન્ફિનિટી કક્ષામાં જાય. એટલે આપણે શું કહેવું? એને શરૂઆતની કક્ષા બોલશું અને અંતિમ કક્ષા બોલશું. શરૂઆતની કક્ષાને ઈ આઈ કહેશું, અંતિમ કક્ષાને ઈ એફ કહેશું. એટલે હવેથી આપણે ઈ ટુ એટલે ફાઇનલ અવસ્થાની ફાઇનલ કક્ષાની ઉર્જા ઈ એફ બરાબર. ઇક્વેશન યાદ હોય આપણને કક્ષાની ઉર્જા શોધવાનું સૂત્ર શું હતું? માઇનસ આર એચ કાઉન્સમાં વન અપન એન નો સ્ક્વેર. એનનો સ્ક્વેર અને એને શું કામ લખ્યું? કારણ કે ફાઇનલ અવસ્થા, તો એન એટલે છેલ્લી અવસ્થાનો મુખ્ય ક્વોન્ટમ માર્ક. એન શું દર્શાવે છે? ચકડાની સંખ્યા. યાદ હોય તો એન શું દર્શાવે છે? ચકડાની સંખ્યા. ખબર પડે ને એન એટલે શું છે અહીંયા? એટલે એ શું કામ? કે ભાઈ ઇલેક્ટ્રોન છેલ્લી કક્ષામાં આવ્યો હોય એ કક્ષાનો નંબર. હું એમ કહું કે ભાઈ ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં આવ્યો તો શું કરવાનો? બગડો કરવાનો. બગડા ન કરવાનો, વર્ગ. એટલે કહેવાનો મિનિંગ ફાઇનલ અવસ્થાનો વર્ગ. એ જ રીતે ઈ વન બરાબર શું લખવાનું? ઈ આઈ બરાબર માઇનસ આર એચ વન અપન એન આઈ નો સ્ક્વેર. એન આઈ નો સ્ક્વેર એટલે શરૂઆતની અવસ્થા હોય એનો નંબર. હું એમ કહું પહેલી કક્ષા શરૂઆત કરી છે તો પહેલી કક્ષાનો એન એન બરાબર શું મૂકવાના? વન. એટલે સમજાયું? એન આઈ એટલે ઇલેક્ટ્રોન જ્યાંથી શરૂઆત કરે છે નીચો શક્તિસ્તરમાંથી ઊંચા શક્તિસ્તરમાં જવાની, જે શરૂઆત કરે છે જે કક્ષામાંથી, ઈ કક્ષાનો નંબર અહીં લખવાનો. હવે અહીં લખીએ કે આપણે ડેલ્ટા ઈ બરાબર ઈ એફ માઇનસ ઈ વન. હલો, આ તમે ઈ એફની વેલ્યુ મૂકી યાદ કરો. ઈ એફની વેલ્યુ હમણાં શીખવાડી ને શું છે? ઈ એફની વેલ્યુ જો અહીં લખી છે. ઈ એફની વેલ્યુ છે અહીંયા માર્ક કરું છું. જો આ ઈ એફની વેલ્યુ, એટલે પહેલાં ઈ એફની વેલ્યુ શું લખશું? માઇનસ આર એચ વન અપન એન એફ સ્ક્વેર લખું છું. અહીંયા છે, અહીંયા છે ને માઇનસ આર એચ વન અપન એન એફ સ્ક્વેર. માઇનસ શું કામ માઇનસ કહેવાય? કે ઇક્વેશનમાં શું છે? જો આ માઇનસ ઈ આઈ, ઈ આઈ એટલે શું બાળકો? ઈ આઈ એટલે જો આઈ રહ્યું, આ ઈ આઈ શું છે? માઇનસ આર એચ. નિશાને આગળ ઓલરેડી માઇનસની છે જ, એટલે આપણે માઇનસ એમ લખ્યા અને મોટા કાઉન્સમાં દર્શાવ્યું માઇનસ આર એચ વન અપન એન આઈ સ્ક્વેર. નાનો કાઉન્સ પૂરો, મોટો કાઉન્સ પૂરો. હવે શું કીધું? આ આર એચને બે ગુણાકાર અંદર જવા દો, એટલે શું થયું? માઇનસ આર એચના છેદમાં એન એફ સ્ક્વેર. માઇનસ આ વેલ્યુ માઇનસ છે, આને આર એચને અંદર લઈ લીધું, બીજું કાંઈ નથી કર્યું બાળકો. આર એચને અંદર લીધા, આર એચને એક વડે ગુણો, જવાબ શું આવે? આર એચ જ આવે ને, એટલે આર એચ એન આઈ સ્ક્વેર. હવે માઇનસ માઇનસ શું થઈ ગયા? પ્લસ. દેખાય પ્લસ? આ માઇનસ એમને એમ, હવે શું કરાય? આ પ્લસ છે, આ શું છે? માઇનસ. તો આ માઇનસને પછી લખો ને, પ્લસને પહેલાં લખો તો હાલે કે ન હાલે? ચાલે ને. શું કરવાનું હવે? તો આ પહેલી વેલ્યુ છે, આ પ્લસ વેલ્યુ, એનું પહેલાં લખીશ, એટલે આર એચ એન આઈ સ્ક્વેર માઇનસ શું લખી? આર એચ એન એફ સ્ક્વેર. જો કર્યું મેં, બીજું કાંઈ કર્યું નથી. એન આઈને પહેલાં લખો કારણ કે પોઝિટિવ વેલ્યુ હતી, એન એફ કેવો હતો? નેગેટિવ. પછી લખ્યું. આમાંથી શું કોમન નીકળે? આર એચ કોમન નીકળે. જો આ આર એચ કોમન કાઢ્યા, વન અપન એન આઈ સ્ક્વેર માઇનસ વન અપન એન એફ સ્ક્વેર લીધું. હવે તમને આર એચની વેલ્યુ મૂકી શકો છો. હું મૂકશો 2.18 × 10⁻¹૮. યાદ રાખજો, રીડ બચાવવાની વેલ્યુ તો ધન જ હતી, ઓલી ઋણ શું કામ હતું? કારણ કે કક્ષાની ઉર્જા ઓછી હોય એટલે ઋણ વેલ્યુ મૂકતા હતા. હવે વર્ણપટ રેખાની આવૃત્તિ શોધવી હોય તો આપણે સૂત્ર શું છે? ડેલ્ટા ઈ બરાબર એચ ન્યૂ. ન્યૂની વેલ્યુ, મ્યુની વેલ્યુ મૂકો, મ્યુ વેલ્યુ કરતા કરો એટલે શું થાય? આને કરતા કરો, એચ ગુણાકારમાં છે બરાબરની ઓલી બાજુ હોય તો ભાગાકારમાં, એટલે ડેલ્ટા ઈના છેદમાં એચ. વી બરાબર ડેલ્ટા ઈ બરાબર આ વેલ્યુ છે ને ઉપર મળેલી છે, જો આ વેલ્યુ. અને એચની વેલ્યુ પ્લાન્ક કોન્સ્ટન્ટ, પ્લાન્ક કોન્સ્ટન્ટની વેલ્યુ છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એચ બરાબર કેટલા થાય? 6.626 × 10⁻¹¾ જૂલ ઇન્ટુ સેકન્ડ. અને ઇલેક્ટ્રોનની ઉર્જા એમાં હોય, જૂલમાં હોય ને, એટલે આ જૂલ અને આ જૂલ કેન્સલ થશે, સેકન્ડ અંશમાં આવશે, એટલે સેકન્ડ ઇન્વર્સ થશે. 2.18 × 6.626 કરો, જવાબ તમને કંઈક આવો મળશે, 0.3290 × 10⁻¹૮. એમનેમ છે નીચે આ શું હતા જોતો?
दस नी माइनस के लाता जो तो आ दस नी माइनस चौतरी अंश में आए तो दस नी प्लस चौतरी थी जाए अने आ वस्तु तो एमनम अने सेकंड अंश में आए सेकंड इनवर्स हवे आपणे आ वेल्यू मूको 0.3 गुण्या 18 माथी 18 माइनस 18 प्लस 34 माथी 18 जाए मोटीनी निशानी आवे एटले केटला थया 16 विधा आ बधी वस्तु एमनम हवे एक पॉइंट तमे डाबी बाजू खसो एटले 3.290 एटले तमे पॉइंट कई पासे सॉरी जमणी बाजू पॉइंट कई बाजू खीसा जमणी बाजू तो याद करो जमणी बाजू पॉइंट खसो जेटला पॉइंट खसो एटले 10 ની ઘાત માં આવે એટલે પેલા તો 10 ની 1 ઘાત આવશે શું કામ કેમ તમે જમણી બાજુ પોઈન્ટ ખીચા કેટલા ખીચા 1 એટલે પેલા 10 ની 1 ઘાત તો આવશે જ હવે એની ઉપર પ્લસ 1 કે માઇનસ 1 તો યાદ શીખવાડ્યું છે જમણી બાજુ ઘાત ખસવાની હોય તો પોઈન્ટ ઉપરના ઉપરની ઘાત કેવી આવે ઋણ આવે એટલે 10 ની માઇનસ 1 એટલે એમાંથી 1 ઘાત ઓછી થઈ જાય એટલે 10 ની ઉથી ગઈ 15 અને સેકન્ડ ઇન્વર્સ આપણે હર્ઝ વડે દર્શાવી શકીએ આ તમને આવૃત્તિ મળી ગઈ આવૃત્તિ ઉપરથી તરંગની સંખ્યા શોધવાની છે તો કેમ મળે તો તરંગ સંખ્યા વી બાર બરાબર 1/λ આવું સૂત્ર છે યાદ હોય તો લેમ એટલે સી બરાબર વી લેમડાનું સૂત્ર છે તો લેમડાને કરતા કરો આમાંથી તો સી ના છેદમાં વી તો લેમડાની વેલ્યુ બરાબર આ લેમડા છે ને એની જગ્યાએ હું મૂકો સી ના છેદમાં વી એમ મૂકું સી ના છેદમાં વી તો અંશનો છેદ છેદમાં છેદનો છેદ અંશમાં લે છેદ નો છેદ ક્યાં આવે અંશમાં લે વી ક્યાં આવ્યા છે ઉપર એટલે હું બીનું વી બાર બરાબર વીના છેદમાં સી વીની વેલ્યુ આપણે હમણાં ફાઇન કરી 3.290 વાળી જો મૂકીએ વીની બરાબર છેદમાં પ્રકાશનો વેગ કેટલો હોય 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ ઇન્વર્સ એટલે મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ તો સેકન્ડ ઇન્વર્સ જાય મીટર અંશમાં હોય તો મીટર ઇન્વર્સ થાય એનએફ અને એનઆઈ વાળું એમનમ 3.290 / 3 કરો એટલે જવાબ મળશે 1.0966 10 ની 15 એમનમ અહીં નીચે 10 ની + 8 છે અંશમાં તો 10 ની - 8 આધાર સરખો ઘાતોનો સરવાળો એટલે 15 માંથી 8 જાય એટલે વધે કેટલા 7 આ તમને હું મળી તરંગની સંખ્યા હવે આ સમીકરણ પરથી આપણે શું કહી શકીએ મદદથી તમે પહેલાં તો હું કહી શકો હાઇડ્રોજન વર્ણપટ રેખાની તરંગ સંખ્યા ગણી શકાય ને જો અહીંથી તરંગ સંખ્યા ગણાણી ખબર પડે હવે હું કહું કે હાઇડ્રોજન પરમાણુમાં તરંગની સંખ્યા કેટલી તો અહીં હું એન બરાબર જ્યાંથી શરૂઆત થઈ કક્ષા નંબર મૂકું જ્યાં પૂર્ણ થાય ત્યાં કક્ષા નંબર મૂકું તો મને એથી તરંગની હું મળી જાય સંખ્યા ભાઈ એટલા તરંગોની સંખ્યા હશે એ વર્ણપટની અંદર એના કારણે રંગવાળો પટ રચાણો અવશોષણ વર્ણપટ માટે અવશોષણ વર્ણપટ કોને કહે બાળકો યાદ છે તમને જ્યારે ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરે નીચા કક્ષામાંથી ઊંચા કક્ષા સ્તરમાં જાય ત્યારે અવશોષણ માટે એનએફ એટલે ફાઇનલ અવસ્થા નું મૂલ્ય વધારે હોય કોની કરતાં એનઆઈ કરતાં અને કૌંસમાં પર્યાય મૂલ્ય કેવું થાય ધન થશે આવું તમે કઈ રીતના કરી શકો જો બાળકો અવશોષણ વર્ણપટ હોય તો એનએફ એટલે ફાઇનલ અવસ્થા બરોબર છે એનએફ એટલે ફાઇનલ અવસ્થાનો નંબર છેલ્લી કક્ષાનો નંબર એનું મૂલ્ય એ કેવું હોય એનએફ ગ્રેટર ધેન એનઆઈ એટલે એનએફ મોટા હશે કોની કરતાં એનઆઈ કરતાં એટલે કે એની ઉર્જા વધુ મૂલ્ય હશે હોય ને અવશોષણ વર્ણપટ માટે શું થાય કે શરૂઆત કરે એન બરાબર 1 થી પૂર્ણ ક્યાં કરે એન બરાબર 2 માં તો એનએફ બરાબર 2 એન બરાબર 1 બરાબર છે તો તમે 1 અને 2 વેલ્યુ મૂકવા જાઓ હેપી છે બરાબર છે આ 1 મૂકો આ 2 મૂકશો 1 ભાંગ્યા કેટલા 1 જવાબ આવશે માઇનસ 1 ભાંગ્યા 2 એટલે 0.5 આવશે એટલે 1 માં 0.5 જાય તો 0.5 એટલે આ વેલ્યુ તમને કેવી મળી ધન મળી મળે કે ન મળે એ જ રીતે ઉત્સર્જન વર્ણપટમાં એનએફનું મૂલ્ય વધારે ઓછું હોય કોની કરતાં એનઆઈ કરતા કોષનું મૂલ્ય સૂત્ર કેવું થશે ઋણ થશે સમજાય છે કે વસ્તુ બાળકો એવું હતી નહીં અને ઉર્જા કેવી થશે મુક્ત થશે એ જ રીતે 2.19 અને રીડબર્ગ સમીકરણ 2.9 સમાન છે આ તમારે ત્યાં ભણવાની જરૂર નથી કારણ કે આ ટોપિક આપણે શું થઈ ગયો છે કેન્સલ થઈ ગયો છે હવે આ મુદ્દો ખાસ યાદ રાખવાનો છે વર્ણપટ રેખાની લાક્ષણિકતાઓ ઉત્સર્જન કે અવશોષણ વર્ણપટમાં મળતી રેખાઓ સૂચવે છે કે કોઈ ચોક્કસ સંક્રાંતિ હાઇડ્રોજન પરમાણુમાં થાય છે સંક્રાંતિનો મીનિંગ કે ઇલેક્ટ્રોન નીચા શક્તિસ્તરમાંથી ઊંચા શક્તિસ્તરમાં જાય ઊંચામાંથી નીચામાં જાય કારણ કે કાંઈક વિકિરણ ઉત્પન્ન થાય છે વિકિરણ ઉત્પન્ન થાય છે એટલે ત્યાંથી વર્ણપટ રચાણો નમૂનામાં
हाइड्रोजन परमाणुओं की मोटी संख्या में होय छे जेथी वर्णपट में रेखाओ केवी होय मोटी संख्या में मोटी संख्या એટલે તમને ઓલા બ્લેક કલર ની લીટીઓ તમને વધુ જોવા મળે તમે ઓલો વર્ણપટ જોજો 2.3.3 નો વર્ણપટની રેખાની તીવ્રતા અને તેજસ્વીતા સમાન તરંગલંબાઈ અવશોષણ કે ઉત્સર્જન પામેલા ફોટોનની સંખ્યા પર હોય કહેવાનો મીનિંગ કે તમને વર્ણપટ કેવો પ્રબળ મળશે જો તમે ફોટોન એટલે આપેલો પ્રકાશ છે એની ઊર્જા વધારે હશે તો તમને ઉત્સર્જન અવશોષણની વર્ણપટને પ્રબળતા તમને તેજસ્વીતા કેવી પ્રબળ જોવા મળશે તો આજના લેચમાં અહીં સુધી રાખીએ આ એક વખત બે વખત લખી સૂત્ર સાબિત કરવાનું છે અને સમજવાનું છે તો આજના લેચમાં અહીં સુધી રાખશું.